આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠામાં ખાસ કરીને દિવ્યાંગ માટે એક સ્પેશિયલ એક ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ટુ પોઈન્ટ ઝીરો હિંમતનગરના ભોલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદ રમત સંકુલમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સાબરકાંઠા જિલ્લા તંત્ર જિલ્લાના રમતગમત વિકાસ અધિકારી પ્રેરિત સાબરકાંઠાના યુવા વિકલાંગ સંગઠન મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને દસ હજારનો પુરસ્કાર જે ખેલાડીઓ રાજ્યકક્ષાએ રમશે તેમને દસ નો પુરસ્કાર પ્રાપ્ત કરશે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી સાબરકાંઠા પ્રેરિત અને શ્રી યુવા વિકલાંગ સંગઠન મંડળ સાબરકાંઠા દ્વારા આયોજિત અસ્થિ દિવ્યાંગ ખેલાડી મિત્રોનો આજે સ્પેશિયલ ખેલ મહાકુંભ બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સાબરકાંઠા જિલ્લાના જુદા જુદા તાલુકાના ત્રણસો પચીસ અસ્થિવિષયક દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જે એથ્લેટિક્સની રમતો છે આઠ રમતો છે કુલ સો મીટર દોડ લાંબી કૂદ ઊંચી કૂદ ટ્રાયસિકલ વ્હીલ્ચર રેસ લાંબી બાલાફેક ચક્રફેંક ઘોડાફેંક તો આ આ આઠ પ્રકારની રમતોમાં અસ્થિવિષક દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લઈ જિલ્લાની અંદર વિજેતા થશે તો પ્રથમ નંબરના વિજેતાને પાંચ હજારનો પુરસ્કાર મળશે દ્વિતીય નંબરના ખેલાડીને ત્રણ હજાર તૃતીય નંબરના ખેલાડીને બે હજાર એવી જ રીતે આ જિલ્લા લેવલે વિજય બની પ્રથમ નંબરના ખેલાડીને રાજ્ય કક્ષાએ પહોંચાડવામાં આવે છે અને એ રાજ્ય કક્ષાએ રમતની અંદર પાર્ટિસિપેટ થાય છે અને જો રાજ્ય કક્ષાએ પણ વિજેતા બને છે તો ત્યાં દસ હજારનો પુરસ્કાર એમને મળવાપાત્ર હોય છે તો આ જે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન જે માન્ય પ્રધાનમંત્રી દ્વારા ગુજરાત સરકારની અંદર શરૂઆત કરવામાં આવેલી જે આજે દિવ્યાંગ ખેલાડીઓના જીવનમાં બહુ જ પોતે આત્મનિર્ભર બની રહે એ માટે એમને બહુ જ મદદરૂપ થઈ રહ્યું છે સમાચાર અહીંયા સમાપ્ત કરીશું નમસ્કાર